નમસ્કાર મિત્રો, હું અનિલ બદ્રકિયા મારી ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું. આ વિડીયોમાં આપણે ટેટ ટાટ પરીક્ષા માટે પસંદ કરેલા સ્પેશિયલ પ્રશ્નોની ચર્ચા કરીશું. તો ચાલો જોઈએ આ ઉપયોગી વિડીયો. પહેલો પ્રશ્ન, વર્ગ શિક્ષક તરીકે વિદ્યાર્થીઓના વલણ જાણવા જરૂરી છે કારણ કે? જવાબ છે, વિદ્યાર્થીને અભ્યાસમાં રસ લેતો કરી શકાય. બીજો પ્રશ્ન, અસ્પૃશ્ય વિદ્યાર્થીઓ પ્રત્યે શિક્ષકનું વલણ કેવું હોવું જોઈએ? જવાબ છે, હકારાત્મક. ત્રીજો પ્રશ્ન, બુદ્ધિએ અમૃત વિચારણા કરવાની ક્ષમતા છે, આ વ્યાખ્યા કયા મનોવૈજ્ઞાનિકે આપી છે? જવાબ છે, વેક્સલરે. ચોથો પ્રશ્ન, શિક્ષકો માટે આવેલા નવા નિયમો પ્રત્યે શિક્ષકોના મનોવલણનું સર્વેક્ષણ કરવા કયું સાધન વાપરશો? જવાબ છે, પ્રશ્નાવલી. પાંચમો પ્રશ્ન, તમારા વર્ગનો એક વિદ્યાર્થી 40 જેટલો બુદ્ધિઆંક ધરાવે છે તો તે કયા વર્ગમાં આવશે? જવાબ છે, મૂઢ બુદ્ધિ. છઠ્ઠો પ્રશ્ન, સામાન્ય બુદ્ધિઆંકમાં કયા અંકનો સમાવેશ થાય છે? જવાબ છે, 90 થી 110. સાતમો પ્રશ્ન, TLM હવે કયા નામે ઓળખાય છે? જવાબ છે, TLP. આઠમો પ્રશ્ન, ક્રિયાત્મક સંશોધનનું છેલ્લું સોપાન કયું છે? જવાબ છે, તારણ અને અનુકાર્ય. નવમો પ્રશ્ન, માધ્યમિક શાળાએ 250 વિદ્યાર્થીઓ દીઠ કેટલા એકર જમીન રમતગમતના મેદાન માટે આપવાની હોય છે? જવાબ છે, 1 એકર જમીન. દસમો પ્રશ્ન, શાળામાં 1 વર્ષથી નોકરી કરતા પુરુષ કર્મચારીને પત્નીની બીજી પ્રસૂતિ સમયે કેટલા દિવસની રજા મળશે? જવાબ છે, 15 દિવસની. અગિયારમો પ્રશ્ન, દૂરવર્તી શિક્ષણનો પ્રારંભ સૌપ્રથમ ક્યારે થયો હતો? જવાબ છે, 1969માં. બારમો પ્રશ્ન, દૂરવર્તી શિક્ષણનો પ્રારંભ સૌપ્રથમ ક્યાં થયો હતો? જવાબ છે, ઇંગ્લેન્ડમાં. તેરમો પ્રશ્ન, નવોદય વિદ્યાલયમાં છોકરીઓ માટે કેટલા ટકા બેઠક અનામત રાખવામાં આવે છે? જવાબ છે, 33%. ચૌદમો પ્રશ્ન, શિક્ષકના શિક્ષણ કાર્યનો જીવતો જાગતો અરીસો એટલે શું? જવાબ છે, કાપા એટલે કે કાળું પાટિયું. પંદરમો પ્રશ્ન, માધ્યમિક શાળાના શિક્ષકોને તાલીમ આપવાની સૌપ્રથમ શરૂઆત ક્યાં કરવામાં આવી હતી? જવાબ છે, મદ્રાસ. સોળમો પ્રશ્ન, માધ્યમિક શાળાના શિક્ષકોને પૂર્વ સેવાકાલીન તાલીમ ક્યાં આપવામાં આવે છે? જવાબ છે, BEd કોલેજમાં. સત્તરમો પ્રશ્ન, માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાના શિક્ષકોએ નોકરી બાદ કઈ તાલીમ લેવાની હોય છે? જવાબ છે, સેવાકાલીન. અઢારમો પ્રશ્ન, કઈ શાળાનો વિચાર માધ્યમિક શિક્ષણ પંચે આપ્યો હતો? જવાબ છે, વિવિધ લક્ષી શાળા. ઓગણીસમો પ્રશ્ન, ભારતમાં ઉચ્ચ શિક્ષણ માટે ગ્રામ વિદ્યાપીઠની સ્થાપના કરવાની ભલામણ કોણે આપી હતી? જવાબ છે, ડૉક્ટર રાધાકૃષ્ણ શિક્ષણ પંચે. વીસમો પ્રશ્ન, ઓપરેશન બ્લેકબોર્ડ યોજના મુજબ દરેક શાળામાં ઓછામાં ઓછા કેટલા ઓરડા હોવા જોઈએ? જવાબ છે, 2 ઓરડા. એકવીસમો પ્રશ્ન, શિક્ષક પ્રશિક્ષણ માટેની વિશિષ્ટ સંસ્થા CASE ક્યાં આવેલી છે? જવાબ છે, MS યુનિવર્સિટી વડોદરામાં. બાવીસમો પ્રશ્ન, સંગ્રહિત માહિતી પત્રકો રાખવાની ભલામણ કોણે કરી હતી? જવાબ છે, માધ્યમિક શિક્ષણ પંચે. ત્રેવીસમો પ્રશ્ન, અધ્યાપકોને અભ્યાસ માટે નોકરી દરમિયાન કેટલા વર્ષની રજા આપવામાં આવે છે? જવાબ છે, 3 વર્ષની. ચોવીસમો પ્રશ્ન, માધ્યમિક શાળાના શિક્ષકે માનવ વિકાસના કયા તબક્કાનો અભ્યાસ કરવો જોઈએ? જવાબ છે, તરુણાવસ્થા. જો મિત્રો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોમાં લાઇક અને કમેન્ટ જરૂરથી આપજો, તેમજ વિડીયોને શેર કરજો. ભવિષ્યમાં આવા અન્ય વિડીયોની વધુ અપડેટ માટે મારી ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો અને પાસે રહેલા બેલ આઇકનને પણ દબાવી દેજો, જેથી જે પણ વિડીયો અપલોડ કરું તેની નોટિફિકેશન તમને મળી જાય. થેન્ક યુ.